નમસ્કાર મિત્રો આજે આપણે જે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાય છે તેની અંદર સંખ્યા આપેલી હોય છે અને તેનું વર્ગમૂળ શોધવાના દાખલા પૂછાય છે તો એ વર્ગમૂળ શોધવા માટેની એક ખૂબ જ સરળ ટ્રીક છે જે હું આજે તમને સમજાવીશ તો આ વિડીયો એન્ડ સુધી જોઈજો એની અંદર સૌથી આપણે ત્રણ વસ્તુ ખૂબ જ અગત્યની છે એ ત્રણ કઈ વસ્તુ છે એ અહીંયા મેં લખેલી છે એક તો તમારી પાસે એક બે ત્રણ ચાર પાંચ એ રીતના દસ દસના વર્ગ હોવા જોઈએ પછી આ બાબત ખાસ અગત્યની છે એક અને નવ એની અંદર એક એકમનો અંક હંમેશા એક જ હોય પછી બે અને આઠ એની અંદર ચાર હોય એકમનો અંક ત્રણ સાત એમાં એકમનો અંક નવ હોય ચાર અને છ એની અંદર હંમેશા એકમનો અંક છ હોય અને પાંચની અંદર પાંચ હોય પછી પંદર પચીસ પાંત્રીસ પિસ્તાલીસ એ રીતના પંચાણું સુધી એના તમને વર્ગ પંચોતેરનો વર્ગ કરવો છે તો મૂકી દીધા સાત પછી આઠ તો આઠ સત્તાને છપ્પન એ રીતના કોઈ પણ સંખ્યાનો જે પાછળ પાંચ આવતા હોય એનો આપણે વર્ગ બનાવી શકીએ છીએ તો ચાલો આપણે જોઈએ કે કઈ રીતના આ વર્ગ મૂળ શોધાય અહીંયા આપેલા છે ત્રણ હજાર ત્રણસો ને ચોસઠ હવે એનું આપણે વર્ગમૂળ શોધવું છે તો સૌથી પહેલાં તો એનો એકમનો અંક જોવાનો અહીંયા ચાર છે ચાર હોય તો બે અને આઠમાંથી જ એકમનો અંક હોય તો બે અને આઠમાંથી જે એકમનો અંક તો આપણે લખશું બે અને આઠ હવે આગળ જોવાના આ કેટલા છે તેત્રીસ તો તેત્રીસ કોના વર્ગની પાસ પછી આવે છે તો પાંચના વર્ગ પચીસ પચી પછી આવે છે તેત્રીસ તો તો બાવન સંખ્યા હશે તો અઠ્ઠાવન હશે હવે આ બે માંથી નક્કી કરવા માટે હવે આપણે પંચાવનનો વર્ગ જોવો પડે તો પંચાવનનો વર્ગ છે ત્રણ હજાર પચીસ જો પંચાવનના વર્ગ કરતાં આ સંખ્યા નાની હોય તો બાવન અને આ સંખ્યા મોટી હોય તો અઠ્ઠાવન તો હવે ત્રણ હજાર પચીસ એ આની કરતાં નાના છે તો આવશે અઠ્ઠાવન એટલે આ બાવન નહીં આનો જવાબ આવશે અઠ્ઠાવન હવે બીજી એ રીતના સંખ્યા જોઈએ અહીં છે સાત હજાર નવસો એકવીસ હવે અહીંયા એકમનો જુઓ એક તો આ એક અને નવમાંથી ગમી છે તો આપણે લખીએ એક અને નવ હવે વર્ગ આપણે જોવાનો છે સાત હજાર કાચું આ ઓગણસી હવે ઓગણ કોના પછી આવે તો આ આઠના વર્ગ આઠના વર્ગ પછી ઓગણ આવે તો આપણે અહીંયા લખશું આઠ અહીંયા આઠ કાં કાતો એક્યાસી હશે કાં તો નેવ્યાસી હશે હવે એ આપણે જોવું હોય તો આપણે પંચ્યાસીનો વર્ટ જોવો પડે હવે પંચ્યાસીનો વર્ગ છે સાત હજાર બસો પચીસ તો એ આની કરતા નાના નાના છે એટલે આ એક્યાસી આવશે નહીં આનો જવાબ આવશે નેવ્યાશી હજી એક ઉદાહરણ જોઈ લઈએ પાંચ હજાર ચારસો ને છોતેર તો અહીંયા છે છ હવે છ હોય એટલે અહીંયા તમે જુઓ ચાર અથવા છ હોઈ શકે તો અહીંયા મૂકશું ચાર અથવા અહીંયા છ હવે અહીંયા છે ચોપન હવે ચોપન આની અંદર આપણે જોઈએ તો ચોપન ક્યાં આવશે સાતના પછી તો અહીંયા આવશે ચુમ્મોતેર અથવા છોતેર આ બેમાંથી એક સંખ્યા હશે તો હવે આપણે પંચોતેરનો વર્ષ જોઈએ જે છે પાંચ હજાર છસો પચીસ તો આ એની કરતાં નાના છે એટલે છોતેર આવશે નહીં આનો જવાબ આવશે ચુમ્મોતેર જો આ વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળ પણ આવા વિડીયો મૂકવામાં આવશે